સફળતા માટે યોગ ગરદનના અભ્યાસ ખભાના હાડકાઓની વચ્ચે અનેની ઉપર સ્નાયુઓ અને ઉર્જા પ્રણાલી મોટા પ્રમાણમાં ફેલાય છે એટલા માટે ગરદનને સારી સ્થિતિમાં રાખવી અત્યંત જરૂરી છે ગરદનના આ અભ્યાસને કર્યાના ત્રણથી ચાર મિનિટમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તમે વધુ સજાગ થઈ ગયા છો અને શરીરની આળસ સમાપ્ત થઈ ગઈ છે મોટા પ્રમાણમાં ન્યુરોન ફરીથી પેદા થાય છે યાદશક્તિ અને બૌદ્ધિક તીક્ષ્ણતા પણ સુધરે છે અહીંયા થોડીક માર્ગદર્શિક સૂચના છે જે ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ કરી સારી રીતે અભ્યાસ શીખવામાં તમારી મદદ કરશે આ અભ્યાસ ભરેલા પેટે અથવા ભોજન કર્યા પછી તરત જ કરવો નહીં આને હલકા અથવા ખાલી પેટની સ્થિતિમાં કરવું ઉત્તમ રહેશે આ બધી સ્થિતિઓ તમને ગ્રહણશીલતાની ઊંચી સ્થિતિ માટે તૈયાર કરશે અને અભ્યાસમાંથી મહત્તમ ફાયદાઓ અપાવશે આ અભ્યાસ ઘણા સુરક્ષિત અને સરળ છે અને એને કોઈ પણ કરી શકે છે આ અભ્યાસ ઘણા સરળ છે અને એને સાત વર્ષથી ઉંમરના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો તમે ચશ્મા પહેરતા હો તો યોગ અભ્યાસ કરતી વખતે કૃપા કરી તેને બાજુમાં રાખી દો હવે આપણે ગરદન માટે કેટલાક ખાસ અભ્યાસ કરીશું આ ગરદન અને ખભાની સખત માંસપેશીઓને નરમ બનાવવામાં તમારી મદદ કરશે હવે આપણે ગરદનના પહેલા ત્રણ અભ્યાસ જોઈશું કૃપા કરી ધ્યાન આપો તમારા પગના પંજાને એકબીજાથી સમાંતર અને એમની વચ્ચે એક આરામદાયક અંતર રાખીને સીધા ઊભા રહો ખાતરી કરો કે તમારું ગળું દૂરીની જેમ ઢીલું હોય ગરદનમાં કોઈ પણ પ્રકારની જડતા ન હોવી જોઈએ આંખો બંધ રાખો શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે તમારી દાઢી તમારી છાતી સુધી નીચે લાવો આ શરૂઆતની સ્થિતિ છે હવે અંદર શ્વાસ લેતા ધીમે ધીમે તમારું માથું ઉપર લાવો અને પાછળ લઈ જાઓ શ્વાસ બહાર છોડતાં ધીમે ધીમે તમારા માથાને છાતી સુધી નીચે લાવો આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે હવે આપણે ગરદનનો બીજો અભ્યાસ જોઈશું શ્વાસ અંદર લેતા ધીમે ધીમે અને આરામથી તમારું માથું જમણી તરફ વાળો જેટલું વધુમાં વધુ તમે વાળી શકો શ્વાસ બહાર છોડતાં એને પાછું વચ્ચે લાવો હવે શ્વાસ અંદર લેતા ધીમે ધીમે અને આરામથી તમારું માથું ડાબી તરફ વાળો જેટલું વધુમાં વધુ તમે વાળી શકો શ્વાસ બહાર છોડતા તેને પાછું વચ્ચે લાવો આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે હવે આપણે ગરદનનો ત્રીજો અભ્યાસ જોઈશું શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે અને આરામથી તમારો જમણો કાન તમારા જમણા ખભા તરફ લઈ જાઓ જેટલો વધુમાં વધુ તમે લઈ શકો શ્વાસ અંદર લેતાં એને ઉપર લઈ આવો શ્વાસ બહાર છોડતાં ધીમે ધીમે અને આરામથી તમારો ડાબો કાન તમારા ડાબા ખભા તરફ લઈ જાઓ શ્વાસ અંદર લેતાં એને ફરીથી ઉપર લઈ આવો આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે હવે આપણે ગરદનના પહેલા ત્રણ અભ્યાસના ત્રણેય ચક્રોને એકસાથે કરીશું કૃપા કરી ઊભા થઈ જાઓ તમારા પગના પંજાને એકબીજાથી સમાંતર અને એમની વચ્ચે એક આરામદાયક અંતર રાખીને સીધા ઊભા રહો ખાતરી કરો કે તમારું ગળું દોરીની જેમ ઢીલું હોય ગરદનમાં પણ પ્રકારની જડતા ન હોવી જોઈએ આંખો બંધ રાખો શ્વાસ બહાર છોડતાં ધીમે ધીમે તમારી દાઢી તમારી છાતી સુધી નીચે લાવો આ શરૂઆતની સ્થિતિ છે હવે અંદર શ્વાસ લેતા ધીમે ધીમે તમારું માથું ઉપર લાવો શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે તમારા માથાને છાતી સુધી નીચે લાવો બીજું ચક્ર ફરીથી શ્વાસ અંદર લેતા તમારું માથું ઉપર લાવો અને પાછળ લઈ જાઓ શ્વાસ બહાર છોડતા એને ફરીથી નીચે લાવો ત્રીજું ચક્ર એની ખાતરી કરો કે તમારા ખભા અને હાથ ઢીલા છે એમાં કોઈ પણ પ્રકારની જળતા ન હોવી જોઈએ હવે ગરદનના બીજા અભ્યાસ માટે શરૂઆતની સ્થિતિમાં આવી જાઓ તમારું માથું સીધું હોવું જોઈએ આંખું બંધ શ્વાસ અંદર લેતા લેતા ધીમેથી અને આરામથી તમારું માથું જમણી તરફ વાળો જેટલું વધુમાં વધુ તમે વાળી શકો શ્વાસ બહાર છોડતા એને પાછું વચ્ચે લાવો હવે શ્વાસ અંદર લેતા ધીમે ધીમે અને આરામથી તમારું માથું ડાબી તરફ વાળો શ્વાસ બહાર છોડતા એને પાછું વચ્ચે લાવો બીજું ચક્ર જમણી બાજુ ડાબી બાજુ ત્રીજું ચક્ર એને ધીમે ધીમે કરો તમે ખેંચાણને એક ક્ષણ માટે રોકી શકો છો અને ફરી પાછા આવી શકો છો આ શરૂઆતની સ્થિતિ છે હવે આપણે ગરદનનો ત્રીજો અભ્યાસ કરીશું ફરીથી તમારું માથું સીધું હોવું જોઈએ આંખું બંધ શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે અને આરામથી તમારો જમણો કાન તમારા જમણા ખભા તરફ લઈ જાઓ શ્વાસ અંદર લેતા એને ઉપર લઈ આવો શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે અને આરામથી તમારો ડાબો કાન તમારા ડાબા ખભા તરફ લઈ જાઓ શ્વાસ અંદર લેતા એને ફરીથી ઉપર લઈ આવો બીજું ચક્ર ત્રીજું ચક્ર શ્વાસ બહાર છોડતા માથું નીચે લઈ જાઓ શ્વાસ અંદર લેતા એને ઉપર લઈ આવો જ્યારે તમારો અભ્યાસ પૂરો થઈ જાય તો કૃપા કરી આરામથી બેસી જાઓ હવે આપણે ગરદનનો ચોથો અને પાંચમો અભ્યાસ શીખીશું તમારા પગના પંજાને એકબીજાથી સમાંતર અને એમની વચ્ચે એક આરામદાયક અંતર રાખીને સીધા ઊભા રહો આંખો બંધ શ્વાસ બહાર છોડતા તમારી દાઢીને તમારી છાતી સુધી લાવો આ શરૂઆતની સ્થિતિ છે શ્વાસ અંદર લેતા ધીમે ધીમે અને આરામથી તમારું માથું તમારા જમણા ખભા તરફ ફેરવો શ્વાસ અંદર લેતા તમારું માથું પાછળ જશે શ્વાસ બહાર છોડતા તે પાછું નીચે આવશે પૂરું ચક્ર કરો અને પછી દિશા બદલીને ઊંધી દિશામાં કરો આ એક ચક્ર છે તમારે આ ત્રણ વાર કરવાનું છે અને હવે ગરદનનો પાંચમો અને છેલ્લો અભ્યાસ તમારા ખભાને આગળની દિશામાં ફેરવો શ્વાસ અંદર લેતા ઉપર જાઓ શ્વાસ બહાર છોડતા નીચે આવો તમારે આ ત્રણ વાર કરવાનું છે હવે તમારા ખભાને પાછળની દિશામાં ફેરવો શ્વાસ લેતા ઉપર જાઓ શ્વાસ બહાર છોડતા નીચે આવો આને ત્રણ વાર કરો હવે આપણે ગરદનનો ચોથો અને પાંચમો અભ્યાસ કરીશું કૃપા કરી ઊભા થઈ જાઓ સુનિશ્ચિત કરો કે તમારા પગના પંજા એકબીજાથી સમાંતર છે આંખું બંધ શ્વાસ બહાર છોડતા તમારી દાઢીને તમારી છાતી સુધી લાવો આ શરૂઆતની સ્થિતિ છે શ્વાસ અંદર લેતા ધીમે ધીમે અને આરામથી તમારું માથું તમારા જમણા ખભાની તરફ ફેરવો શ્વાસ અંદર લેતાં તમારું માથું પાછળ જશે શ્વાસ બહાર છોડતા તે પાછો નીચે આવશે એક પૂરું ચક્ર કરો અને પછી દિશા બદલીને ઊંધી દિશામાં કરો આપણે વધુ બે ચક્રો કરીશું બીજું ચક્ર તમારા માથાને તમારા જમણા ખભાની દિશામાં ફેરવો આની ખાતરી કરી લો કે માથાને ફેરવતી વખતે તમારું ઉપરનું શરીર સ્થિર રહે દિશા બદલો અને ડાબા ખભાની તરફ ફેરવો ત્રીજું ચક્ર એને શ્વાસની સાથે બહુ જ ધીમે ધીમે કરો અને હવે આપણે ગરદનનો પાંચમો અભ્યાસ એકસાથે કરીશું તમારું માથું સીધું હોવું જોઈએ ઉપરનું શરીર એકદમ હળવું આંખું બંધ તમારા ખભાને આગળની દિશામાં ફેરવો શ્વાસ અંદર લેતા ઉપર જાઓ શ્વાસ બહાર છોડીને નીચે આવો આવું ત્રણ વખત કરો હવે તમારા ખભાને પાછળની દિશામાં ફેરવો ફરીથી શ્વાસ અંદર લેતા ઉપર જાઓ શ્વાસ બાર છોડતા નીચે આવો આવું ત્રણ વખત કરો જ્યારે તમારો અભ્યાસ પૂરો થઈ જાય તો આરામથી બેસી દુનિયામાં સફળ બનવા માટે તમારી પાસે બે મૂળભૂત ખુબીઓ હોવી જોઈએ તમારી પાસે યોગ્યતા હોવી જોઈએ તમારા મન અને તમારા શરીરની ક્ષમતાઓને ખીલા